નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગૌતમ વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર સ્વાધ્યાય 6.2 એનો પ્રશ્ન નંબર 1 સંખ્યા રેખાનો ઉપયોગ કરી અને પૂર્ણાંક લખો. તો અહીંયા મિત્રો આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરી અને પૂર્ણાંકો લખવાના છે. એમાં પહેલું છે એ, 5માં 3 ઉમેરતા, ઉમેરતા એટલે સરવાળો અને બાદ કરતા એટલે બાદબાકી થાય. તો અહીંયા આપણે શું કરવાનું છે, સરવાળો કરવાનો છે પ્રથમ સંખ્યાની અંદર. તો આપણને એમ કીધું 5માં 3 ઉમેરતા, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ 5 અને 3 એ બે કેવા અપૂર્ણાંકો છે, તો કે ઘન અપૂર્ણાંકો છે. બંનેની આગળ માઇનસની નિશાની નથી. તો ઘન અપૂર્ણાંક લખવા માટે આપણે સૌ પ્રથમ શું કરવાનું, તો કે આપણે સૌ પ્રથમ છે એ સંખ્યા રેખા છે એ આ રીતના છે એ દોરી લેવાની છે. સંખ્યા રેખા દોરી અને એમાં સૌ પ્રથમ આપણે જોઉં, તમે અહીંયા 5 અને 3 ઘન પૂર્ણાંક છે. હવે બેમાં મોટી સંખ્યા 5 છે, તો આપણે 5થી થોડા વધારે આંકડા છે એ ત્યાં લખી શકીએ. તો અહીંયા સૌ પ્રથમ આપણે 0 છે એ લખવાનું. હવે 0ની ડાબી બાજુ કેવા પૂર્ણાંકો આવે, ઋણ પૂર્ણાંક. તો એમાં આપણે 3 પૂર્ણાંકો, 3થી વધારે પણ તમે લખી શકો, ઋણ 4, ઋણ 5 સુધી પણ લખી શકો. તો અહીંયા ઋણ 1, ઋણ 2 અને ઋણ 3 એમ સૌ પ્રથમ આપણે દરેક વખતે બધા જ દાખલામાં 0 અને ડાબી બાજુ ઋણ પૂર્ણાંક અને જમણી બાજુ ઘન પૂર્ણાંક છે એ અહીંયા જે આપણે આંકડા હોય 5 અને 3 બંને ઘન છે. તો 5 મોટા છે, તો 5થી થોડાક 2-3 આંકડા વધારે આપણે લખી નાખવાના. તો અહીંયા આપણે 0ની જમણી બાજુ છે એ પૂર્ણાંકો લખેલા છે, ઘન પૂર્ણાંક 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આમ 9 સુધીના આંકડા આપણે લખેલા છે. હવે આપણને એમ કીધું છે કે 5ની અંદર 3 આપણે ઉમેરવાના છે. તો 5ની અંદર આપણે 3 ઉમેરીએ તો શું કરવાનું, જુઓ મિત્રો એમાં આપણે સૌ પ્રથમ જે 5 છે બરાબર, તો 5 ક્યાં આવેલા છે, ઘન 5. તો ઘન 5 છે અહીંયા આવેલા છે બરાબર. હવે આપણે એની અંદર 3 ઉમેરવાના છે. 3 ઉમેરવાના છે તો શું કરવાનું, 5 પછી આપણે જે 3 ઉમેરવાની જે સંખ્યા છે ને એ આપણે જોવાનું, કયો આંકડો છે આ જે છે એ 3 કેવા, ઘન છે. ઘન છે એટલે આપણે 5ની જમણી બાજુ જવાનું બરાબર, 3 આંકડા જવાનું જમણી બાજુ. તો 5 પછી આપણે 3 આંકડા જમણી બાજુ જોઈએ એટલે 1, 2 અને 3. તો જે ત્રીજો આંકડો આપણો છે એ આપણો જવાબ થશે, એટલે કેટલા થશે, તો કે 8. આમ 5માં 3 ઉમેરીએ ને તો કેટલા થાય, 8 થાય બરાબર. તો આ રીતના આ પગલાં છે એ આપણે કાંઈ એટલા મહત્ત્વના નથી. અહીંયા જે પગલાં આપેલા છે તો એ પગલાં આપણે કાંઈ લખવાની જરૂર નથી, પણ અહીંયા મેં જે તમને સંખ્યા રેખામાં હું તમને દર્શાવું છું એ રીતના તમે દર્શાવી શકો. આ રીતના કે સૌ પ્રથમ આપણે 5 ઉપર સ્ટેન્ડિંગ લાઇન કરવાની, ત્યારબાદ હવે 5માં કેટલા ઉમેરવાના, 3. તો 5 પછીથી 3 ડગલા આપણે આગળ જવાનું. તો આ 1, 2 અને 3. તો આ રીતના 8 ઉપર ત્રીજું ડગલું એ થાય. હવે આ બંનેની વચ્ચે આપણે કેટલા ડગલા, તો કે 3 ડગલા. તો આમ 3 છે એ લખી નાખવાના બરાબર. આ રીતના તમારે સંખ્યા રેખા છે એ દર્શાવવાની છે. અને છેલ્લે આપણે શું લખવાનું છે, છેલ્લે આપણે અહીંયા લખવાનું કે 5 વત્તા 3 ઉમેરતા છે એટલે પ્લસની નિશાની બરાબર. આપણો જવાબ શું આવે છે, 8 આવે છે. તો આપણે અહીંયા નીચે 8 લખી નાખવાના. આ ડગલા છે એ આપણે લખવાની જરૂર નથી. ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો ક્રમ નંબર બી. તો બીની અંદર જે સંખ્યા છે એ છે ઋણ 5માં 5 ઉમેરતા. તો ઋણ 5, તો પહેલી સંખ્યા છે એ કેવી છે, ઋણ પૂર્ણાંક, ને બીજી છે એ કેવી છે, ઘન પૂર્ણાંક. હવે એમાં ઉમેરવાનું કીધું એટલે બંનેની વચ્ચે પ્લસ આવશે બરાબર. તો સૌ પ્રથમ આપણે સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ ઋણ 5 એટલે ડાબી બાજુ અહીંયા તમે જોઈ શકો છો 0 છે, ત્યાંથી 1થી 7 આંકડા એટલે 5 છે. તો 2 વધારે આંકડા લખી શકાય, 3 લખી શકાય, જેટલા લખવા હોય એટલા લખી શકાય. હવે બીજો આંકડો કેવો છે, ઘન પૂર્ણાંક. તો આપણે 0ની જમણી બાજુ છે એ આપણે 5 આંકડા લખીશું. અહીંયા 4 આંકડા લખેલા છે તો પણ આપણે અહીંયા 5 લખીએ તો પણ ચાલે. તો હવે ત્યારબાદ આપણે શું કરવાનું, તો કે સૌ પ્રથમ આપણે ઋણ 5ની અંદર 5 ઉમેરવાનું. તો આપણે પહેલાં ઋણ 5 છે એ ગોતવાના. તો ઋણ 5 ક્યાં આવેલા છે, અહીંયા આવેલા છે બરાબર. ક્યાં આવેલા છે, ઋણ 5 અહીંયા આવેલા છે. તો ત્યાં આપણે સ્ટેન્ડિંગ લાઇન કરશું. હવે બીજો આંકડો છે એ શું છે, 5 ઉમેરવાના. કેવા 5 ઉમેરવાના છે, તો કે ઘન. ઘન એટલે આપણે ઋણ 5ની કઈ સાઈડ જવાનું છે, જમણી સાઈડ જવાનું છે બરાબર. 5 છે એ ઘન આંકડો છે, એટલા માટે આપણે ઋણ 5ની જમણી સાઈડ જવાનું થાય.
કેટલી કેટલા ડગલા ચાલવાનું ઋણ પાથી, તો કે પાંચ. તો આપણે આ એક, આ બે, આ ત્રણ, આ ચાર અને આ પાંચ, તો પાંચમો જે આંકડો આવે છે એ શું આવે છે? આપણું શૂન્ય આવે છે, બરોબર. તો આમ ઋણ પાંચમાં આપણે પાંચ ઉમેરીએ તો શું થશે આપણો જવાબ? ઋણ પાંચ વત્તા પાંચ, તો પાંચમાંથી પાંચ એટલે ઓછે વત્તે ઓછા, પાંચમાંથી પાંચ જાય તો શું થાય? શૂન્ય આવે, બરોબર. તો આમ આપણો જવાબ શું થશે? શૂન્ય. હવે તમારે તમારા ચોપડામાં લખવું હોય તો આ રીતના લખી શકો તમે, કે સૌ પ્રથમ પહેલો આંકડો ઋણ પાંચ આપણો છે તો સ્ટેન્ડિંગ લાઇન, ત્યારબાદ આપણે પાંચ ડગલા આગળ જશું એટલે ચાર ત્રણ બે એક શૂન્ય, તો શૂન્ય જે આવે ત્યાં પછી આ રીતના લાઇન કરી અને કેટલા ડગલા આગળ ખસે આપણે? પાંચ. તો વચ્ચે આપણે પાંચ લખી નાખવા અને છેલ્લે લખી નાખવાના છે પાંચ વત્તા પાંચ બરાબર શૂન્ય. આ રીતના આપણે નીચે લખી નાખવાનું. અહીંયા જે આપણે આ વિગત લખેલી છે એ બધી વિગત કંઈ લખવાની જરૂર તમારે નથી. તો અહીંયા આપણો 6.2 છે એનો પ્રશ્ન નંબર 1 છે, એમાં ક્રમ નંબર એ અને બી એ મેં કરેલા છે, બાકી સી અને ડી એ આ જ રીતના સંખ્યા રેખા દોરી અને બાદ કરતાં કીધું છે. શું કીધું છે? બાદ કરતાં. તો બાદબાકી માટે એક વસ્તુ તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો, કે બેમાંથી છ બાદ કરવાના છે, બરાબર. તો છ બાદ કરીએ ને તો છ બાદ કરતાં આવે, જો મિત્રો અહીંયા જે છ છે, આ જે છ બાદ કરવાના છે તો છ છે એ કેવા પૂર્ણાંક છે? ઘન પૂર્ણાંક છે. પણ સંખ્યા રેખામાં આપણે ઘન પૂર્ણાંક છે ને તો આપણે ઘન એટલે જમણી બાજુ નહીં જવાનું પણ એની વિરોધી સાઈડ જવાનું, એટલે કે ડાબી સાઈડ જવાનું, બરાબર. હવે અહીંયા પણ એ જ રીતના છે, જો -2માંથી 3 બાદ કરવાના છે, બરાબર. તો -2માંથી આપણે 3 બાદ કરીએ તો પહેલાં આપણે -2 ઉપર સ્ટેન્ડિંગ લાઇન કરીએ. હવે 3 તમે બાદ કરો તો 3 અપૂર્ણાંક જો ઘન છે, પણ આપણે ઘન નહીં પણ એની વિરોધી સાઈડ જવાનું, એટલે કે ઋણ સાઈડ 3 ડગલા જવાનું, ઘન સાઈડ નહીં જવાનું. તો બાદબાકીમાં એક નિયમ અલગ થશે આપણો. તો તમે આ વિડીયો જોવો ત્યારે ખાસ ધ્યાન રાખજો અને આ બે દાખલા છે એ તમારે જાતે કરવાના છે. ત્યારબાદ પ્રશ્ન 2, સંખ્યા રેખાનો ઉપયોગ કરી અને નીચેના પૂર્ણાંકોનો સરવાળો કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો સરવાળાની નિશાની આગળ આપણે જે દાખલા કરીએ એ જ રીતના કરવાના છે, એમાં કોઈ પણ ફેરફાર કરવાનો નથી. તો અહીંયા આપણે નિશાની આપેલી છે ને એમાં એમ લખેલું હતું કે ઉમેરતા ને બાદ કરતાં, પણ અહીંયા તો આપણને સરવાળાની નિશાની આપેલી જ છે. હવે જો અહીંયા આપણે બધામાં એમ જ કીધું છે સરવાળો કરો, એટલે બધામાં જો સરવાળાની નિશાની છે જ, અહીંયા છે, અહીંયા સરવાળાની નિશાની અહીંયા છે, અહીંયા બધે સરવાળાની નિશાની છે જ અહીંયા. તો આપણે બધાના સરવાળા જ કરવાના છે અહીંયા, પણ સરવાળો કરીએ એટલે આપણી રીત જે છે એ અલગ છે. એ માટે આપણે સૌ પ્રથમ શું કરશું? તો કે સૌ પ્રથમ અહીંયા આપણે પહેલી જે રકમ છે, બરાબર, પહેલી રકમ છે એ કઈ છે? 9 - 6. તો 9 છે એ કેવા છે? ઘન પૂર્ણાંક. તો આપણે શૂન્યની જમણી બાજુ સૌ પ્રથમ 9 આંકડા લખી લઈએ. તો અહીંયા તમે 9 આંકડા લખેલા છે અને 2 વધારે લખેલા છે. હવે ત્યારબાદ ઋણ પૂર્ણાંકમાં ઋણ 6 છે તો અહીંયા ઋણ 1 થી 5 લખેલા છે, 6 લખો તોય ચાલે. હવે પછી નેક્સ્ટ પછી આપણે શું કરવાનું સરવાળો કરવા માટે? તો કે પહેલો આંકડો અહીંયા જો કયો છે? 9, ઘન પૂર્ણાંક છે. તો આપણે ઘન પૂર્ણાંક 9 ગોતવાનો, એના ઉપર આપણે સ્ટેન્ડિંગ લાઇન કરી, બરાબર. હવે આપણે ઋણ 6 છે એટલે બીજો આંકડો જે હોય એટલા ડગલા, એટલે કે એટલા 6 ડગલા આપણે જવાનું, પણ કઈ સાઈડ જવાનું? ઋણ સાઈડ જવાનું, કારણ કે 6 છે એ કેવા છે? ઋણ ચિહ્ન છે. એટલે આપણે 9માં જે સ્ટેન્ડિંગ લાઇન કરી ત્યાંથી આપણે ડાબી સાઈડ જવાનું. કેટલા ડગલા જવાનું? 6 ડગલા. તો 6 ડગલા આપણે ગણીએ, આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. તો એ 6 ડગલા આગળ જઈએ આપણે તો આપણો જવાબ શું આવે? ત્યાં 3 આવે. શું આવશે આપણો જવાબ? 3 આવશે. તો આમ આપણે આ આપણો જવાબ છે એ 3 આવે. તો આપણે પછી નીચે લખી શકીએ, તેથી 9 - 6 = 3. હવે આપણે દર્શાવવું હોય તો એને સંખ્યા રેખા ઉપર કઈ રીતના દર્શાવી શકાય? તો અહીંયા તમને જે દર્શાવેલું છે પણ આ રીત સહેલી પડશે. સૌ પ્રથમ આપણે 9 ઉપર સ્ટેન્ડિંગ લાઇન કરશું, ત્યારબાદ 6 ડગલા ગણશું, 1, 2, 3, 4, 5, 6. હવે છઠ્ઠું ડગલું કયું આવે છે? 3. હવે આપણે જેટલા ડગલા ચાલ્યા છે એટલા, બરાબર, 6 ડગલા ચાલેલા છે તો અહીંયા આપણે લખી નાખશું ઋણ 6 અને આપણો જવાબ આવશે 3, બરાબર. તો આ સરવાળો આપણો થઈ ગયો અને જવાબ આપણો આવશે 6. ત્યારબાદ નેક્સ્ટ
એના પછી એક દાખલો મેં કરેલો છે મિત્રો, આ જ રીતના બી સી ડી ઈ અને એફ એ તમારે જાતે કરવાના છે મિત્રો. આ જ રીતના સંખ્યા રેખા ડ્રો કરીને ત્યારબાદ એનો બી 5 + 11, તો 5 + 11 તો સૌ પ્રથમ આપણે શું કરવાનું, સંખ્યા રેખા ઉપર શૂન્યથી પહેલાં આપણે ઘનપૂર્ણાંક છે તો ઘનપૂર્ણાંક કેટલા છે 5, તો આપણે પહેલાં સૌ પ્રથમ આપણે શૂન્ય લખીશું અને ત્યારબાદ જમણી સાઈડ આપણે 5 આંકડા લખી નાખીએ, એક વધારે લખેલો છે અહીંયા. ત્યારબાદ ઋણ બાજુ ઋણ 11 છે તો અહીંયા કેટલા લખેલા છે, ઋણ 8 સુધી, આપણે 11 સુધી લખીએ તો પણ લખી શકાય. હવે આ સંખ્યા રેખા ઉપર સૌ પ્રથમ પહેલું કામ આ જ કરવાનું છે. અને બીજી વાત કે સંખ્યા રેખા ઉપર મિત્રો તમે જ્યારે છે એ આંકડા લખો ત્યારે આ જે અંતર છે એ કેટલું ફૂટપટ્ટીથી એટલે કે સ્કેલ રાખી અને તમારે 1 સેન્ટીમીટરનું અંતર રાખવાનું છે, એટલે એક સરખી સંખ્યા રેખાના આંકડા આપણે દર્શાવી શકાય એનાથી વધારે નહીં. એટલે આ રીતના 1 સેન્ટીમીટરનું અંતર રાખી અને તમારે સંખ્યા રેખા છે એ ડ્રો કરવાની રહેશે. હવે સંખ્યા રેખા ઉપર આંકડા દર્શાવી જાય પછી શું કરવાનું છે આપણે, તો કે સૌ પ્રથમ અહીંયા તમે જુઓ પહેલો આંકડો છે એ કયો છે, 5 છે, તો આપણે 5 ઉપર સ્ટેન્ડિંગ લાઇન કરીશું. હવે બીજો ઉપરણાંક આપણો જે છે એ કેવો છે, ઋણ 11 છે. ઋણ 11 એટલે 5ની કઈ બાજુ આવશે, તો કે ડાબી સાઈડ આવશે. કઈ સાઈડ આવે છે, ઋણ અપૂર્ણાંકો બધાય છે એ કઈ સાઈડ આવે છે, 5ની ડાબી સાઈડ. તો આપણે 11 ડગલા, આ ઋણ છે 11, એ કેટલા છે 11 ડગલા, તો આપણે 11 ડગલા આગળ ખસવાનું. ક્યાંથી ખસવાનું, તો કે 5 પછીથી આપણે ગણવાના, 5 પછીથી આપણે ગણીએ, 5ને નહીં ગણવાના. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. હવે તમે જુઓ અહીંયા 11મું જે આ ડગલું છે આપણો જવાબ શું આવે છે, ઋણ 6 આવે છે, જે તમે અહીંયા નીચે જોઈ શકો છો આપણો જવાબ કે 5 + 11 બરાબર કેટલા મળે, ઋણ 6 મળે. તો સંખ્યા રેખા ઉપર જ્યારે ડ્રો કરવું હોય તો આ રીતના ડ્રો કરી અને આ ડગલા છે લખવાની જરૂર નથી, પણ લાસ્ટમાં તમે જે અહીંયા લખેલું છે એ રીતના લખવું કે 5 + 11 બરાબર ઋણ 6 મળે. તો અહીંયા બી છે એ મેં તમને કરી આપેલ છે. હવે સી ડી ઈ બાકીના જે દાખલા છે એ આ જ રીતે તમારે જાતે કરવાના છે કે સંખ્યા રેખાના ઉપયોગ વગર સરવાળો કરો. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સ્વાધ્યાય 6.1 છે એમાં આપણે પ્રશ્ન નંબર 2 એની અંદર આપણે સંખ્યા રેખાના સરવાળા છે એના વિશે આપણે માહિતી મેળવી. હવે અહીંયા આપણે કીધું છે કે સંખ્યા રેખા વગર જ આપણે સરવાળો કરવાનો છે, તો એના માટે મિત્રો એક અહીંયા મેં નિયમ લખેલો છે જે તમે જોઈ શકો છો. એમાં પહેલો નિયમ છે એ છે વત્તે વત્તે વત્તા, ઓછે ઓછે વત્તા, ઓછે વત્તે ઓછા અને વત્તે ઓછે ઓછા. તો મિત્રો અહીંયા આ નિયમ દ્વારા છે એ આપણે યાદ રાખવાના છે. હવે કેવી રીતના યાદ રાખવાના એ તમને સમજાવી દઉં. જો બે પ્લસની નિશાની હોય, અહીંયા બે પ્લસની નિશાની હોય ત્યારે ક્રિયા કઈ આવે, તો કે ક્રિયા છે એ સરવાળાની આવે. હવે બે માઇનસની નિશાની હોય ત્યારે પણ ક્રિયા કઈ આવે, સરવાળાની ક્રિયા આવે. એટલે કે બે સરખી નિશાની હોય, પ્લસની હોય અને માઇનસની હોય, તો ક્રિયા કઈ આવે, સરવાળાની આવશે. હવે આપણે અલગ અલગ નિશાનીની વાત કરીએ. જો અહીંયા માઇનસ અને પ્લસ છે તો ક્રિયા કઈ થશે, બાદબાકીની. હવે અહીંયા પ્લસ અને માઇનસ છે તો પણ ક્રિયા કઈ થશે, તો કે બાદબાકીની થશે. એટલે યાદ તમારે આ નિયમ એ રીતના રાખવાનો કે બે સરખી નિશાની હોય ત્યારે પ્લસ અને અલગ અલગ હોય ત્યારે માઇનસ. તો આ તમારે આગળના ધોરણમાં પણ કામ આવવાની છે, એટલે તમારે લાંબા સમય સુધી આ યાદ રાખવાનું છે. પ્લસ 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 થાય, માઇનસ માઇનસ પ્લસ થાય, માઇનસ પ્લસ માઇનસ થાય અને પ્લસ માઇનસ છે એ માઇનસ થાય. તો આ નિયમને ધ્યાનમાં રાખી અને ત્યારબાદ મિત્રો આપણે ક્રમ નંબર એ આપણે સમજીએ. તો ક્રમ નંબર એમાં શું છે, આપણી રકમ છે કે 11 - -7. 11 - -7. તો જુઓ મિત્રો, આપણે નિશાની આપણી પાસે બે છે, એક તો અહીંયા પ્લસ છે અને અહીંયા છે માઇનસ. આ બે નિશાની છે આપણી પાસે. તો હવે આપણે ક્રિયા કરીએ, પ્લસ માઇનસ. તો અહીંયા આપણે જો નિયમ લખેલો છે, પ્લસ માઇનસ,
પ્લસ માઇનસ શું થાય છે? તો કે પ્લસ માઇનસ માઇનસ થાય. માઇનસ એટલે બાદબાકી. એટલે આપણે ક્રિયા શેની કરવાની? બાદબાકીની કરવાની. અગિયાર અને સાતની બાદબાકી કરવાની, કારણ કે પ્લસ માઇનસ માઇનસ થાય એટલા માટે. તો અહીંયા આપણે અગિયાર પ્લસ માઇનસ સાત, તો આપણે પાછા લખીશું અહીંયા અગિયાર. હવે અહીંયા વધતે ઓછે ઓછા થાય એટલે આપણે લખશું અગિયાર ઓછા સાત. ઓછે વધતે ઓછા થાય એટલા માટે અહીંયા આપણે અગિયાર ઓછા સાત લખેલા છે. બરાબર. હવે અગિયારમાંથી સાત જાય તો કેટલા વધે? તો કે ચાર વધે. તો આપણો જવાબ આમ આવશે ચાર. હવે અગિયાર અને સાતમાંથી મોટી સંખ્યા કઈ છે? તો કે અગિયાર. હવે અગિયાર છે કેવા પૂર્ણાંક છે? ઘન પૂર્ણાંક. તો ઘન પૂર્ણાંક હોય તો ચારની આગળ કોઈ પણ નિશાની ના આવે. પણ જો મોટું મોટી સંખ્યા છે ને એ ઋણ પૂર્ણાંક હોય તો આપણે આ ચારની આગળ માઇનસની નિશાની છે એ મૂકવી પડે. ત્યારબાદ નેક્સ્ટ એના પછી છે એ છે બી. તો બીની અંદર છે આપણી સંખ્યા છે એ છે ઋણ તેર પ્લસ અઢાર. તો હવે અહીંયા પણ આપણી પાસે બે નિશાની છે અલગ અલગ, માઇનસ પ્લસ. મેં કીધું હતું કે અલગ અલગ નિશાની હોય ત્યાં શું કરવાનું? તો કે બાદબાકી કરવાની. તો અહીંયા માઇનસ પ્લસ માઇનસ, તો આપણે લખીએ પહેલાં તેર, હવે માઇનસ પ્લસ માઇનસ થાય એટલે આપણે અહીંયા લખીશું તેર માઇનસ અઢાર. હવે બાદબાકીની નિશાની છે એટલે બંનેની બાદબાકી થાય. તો આપણે તેરમાંથી તો અઢાર ન જાય, આપણે અઢારમાંથી તેર કાઢવા પડે. તો અઢારમાંથી તેર જાય તો કેટલા વધે? તો કે પાંચ વધે. હવે તેર મોટા કે અઢાર? તો કે અઢાર મોટા છે. અઢાર મોટા છે એટલે અઢારની આગળ કઈ નિશાની છે? તો કે બાદબાકીની છે. એટલે આપણે અહીંયા જવાબમાં આગળ બાદબાકીની નિશાની મૂકવી પડે. જો નથી મૂકતા, ભૂલી ગયા, તો માર્ક કપાઈ જાય, દાખલો પડે ખોટો. બરાબર. એટલે અહીંયા ધ્યાન રાખવાનું તમારે કે ચિહ્ન છે ઋણ ચિહ્ન હોય તો એ મૂકવું પડે. તો આમ આપણો જવાબ આવશે અહીંયા ઋણ પાંચ. ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો સી. તો દાખલો સી છે એમાં છે ઋણ દસ પ્લસ ઓગણીસ. તો મિત્રો અહીંયા ઋણ દસ પ્લસ ઓગણીસ છે તો એમાં શું કરશું આપણે? ઋણ દસ પ્લસ ઓગણીસ, તો બે નિશાની છે તો આપણે બેની અલગ અલગ ક્રિયા એટલે બાદબાકી. ઓછે વધતે ઓછા, ઋણ દસ ઓછા ઓગણીસ. દસમાંથી ઓગણીસ નહીં જાય, ઓગણીસમાંથી દસ જાય તો કેટલા વધે? નવ. મોટું પદ ઓગણીસ છે એટલે આગળ આપણે માઇનસનું ચિહ્ન કરીશું. ત્યારબાદ ક્રમ નંબર ડી. તો ડી છે એમાં છે ઋણ બસો પચાસ પ્લસ એકસો ને પચાસ. તો બંનેની નિશાની તમે જોઈ શકો છો અહીંયા ઓછાની છે અને વધતાની છે. તો ઓછે વધતે શું થાય? ઓછા થાય. તો ઓછે વધતે ઓછા, તો અહીંયા આપણે ઓછાની નિશાની વચ્ચે મૂકેલી છે. બાદબાકી કરીએ તો બસો પચાસમાંથી એકસો પચાસ બાદ કરીએ તો કેટલા વધે? સો. હવે બસો પચાસમાં મોટી સંખ્યા કઈ છે? બસો પચાસ જ છે એટલે આપણે અહીંયા ઘન પૂર્ણાંક દર્શાવીશું. ત્યારબાદ નેક્સ્ટ એના પછી ત્રણસો એંસી વત્તા કાઉન્સમાં માઇનસ બસો સિત્તેર. હવે જુઓ મિત્રો અહીંયા આપણી પાસે કાઉન્સ ત્રણ ત્રણ નિશાનીઓ છે. ત્રણ ત્રણ નિશાનીઓ એટલે જો માઇનસ ત્રણસો એંસી પ્લસ કાઉન્સમાં માઇનસ બસો ને સિત્તેર. તો હવે આપણે ત્રણ નિશાની હોય તો શું કરવું? મેં તમને બે નિશાનીની વાત કરી, પણ ત્રણ નિશાની માટે શું કરવાનું? તો કે સૌથી સૌ પ્રથમ આપણે પહેલું પદ લખી નાખવાનું, માઇનસ ત્રણસો એંસી એ લખી નાખ્યા. હવે આ બે નિશાનીની ક્રિયા પહેલાં કરવાની. વધતે ઓછે તો શું થાય? તો કે ઓછા થાય. તો અહીં ઓછા કરી નાખ્યા, ઓછા બસો સિત્તેર એક નિશાની નીકળી ગઈ. હવે તમે આ બે નિશાની જુઓ ને નેક્સ્ટ સ્ટેપમાં અહીંયા ઓછા છે અહીંયા ઓછા છે. તો ઓછે ઓછે શું થશે? ઓછે ઓછે વધતા થઈ જાય એટલે આપણે ત્રણસો એંસી પ્લસ બસો ને સિત્તેર. ત્રણસો એંસીમાંથી બસો સિત્તેર ભાઈનો સરવાળો કરીએ તો કેટલા થાય? છસો પચાસ મળે. તો આ રીતના છે એ સરવાળા કે બાદબાકી છે એ નિયમને આધારે આપણે કરી શકીએ મિત્રો. તો અહીંયા આપણો પ્રશ્ન 6.2 પ્રશ્ન નંબર 3 અહીંયા પૂર્ણ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની સૂચના છે સરવાળો શોધો, એકસો સાડત્રીસ વત્તા કાઉન્સમાં માઇનસ ત્રણસો ચોપન. તો અહીંયા બે નિશાની છે વત્તા ને ઓછા, તો વધતે ઓછે શું થશે વિદ્યાર્થી મિત્રો? ઓછા થાય. તો એકસો સાડત્રીસ ઓછા ત્રણસો ને ચોપન. તો ત્રણસો ચોપનમાંથી વચ્ચે નિશાની બાદબાકીની આવે તો ત્રણસો ચોપનમાંથી આપણે એકસો સાડત્રીસ છે એ બાદ કરીએ તો કેટલા વધશે? બસો ને
23 વધે તો 223 વધે. હવે બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે 354, તો 354નું ચિહ્ન આપણે આગળ લગાવીશું. ત્યારબાદ નેક્સ્ટ એના પછી -52 - -52 - 52 તો અહીંયા શું થશે મિત્રો, બે નિશાની છે, ઓછે વત્તે ઓછા, એટલે 52 - 52 થશે, બરાબર. તો 52 - 52 થાય. અહીંયા જે છે એ મિત્રો છેકો છે, એટલે એ ધ્યાન રાખજો, છેકછાક થયેલી છે, એટલે -52 - 52 થશે. તો ઓછે વત્તે ઓછા થાય એટલે 52 માંથી 52 જાય તો શું મળે આપણને, અહીંયા 0 મળે. ત્યારબાદ એના પછી સી, તો સી ની અંદર છે -312 - 39 - 192. આમ ત્રણ સંખ્યા છે, એક સંખ્યા નથી પણ કેટલી છે, ત્રણ સંખ્યા છે. તો ત્રણ સંખ્યા છે તો આપણે શું કરવાનું, તો સૌ પ્રથમ આપણે જે પદ છે એના આપણે સૌ પ્રથમ ક્રિયા કરશું, આપણે કોની કરશું, તો કે પ્લસ વાળા જે હોય ને પહેલા એની ક્રિયા કરશું. તો પ્લસ વાળા આપણી પાસે કયા છે, એક તો 192 છે એ પ્લસમાં છે, અને 39 છે એ પણ પ્લસની અંદર છે. તો એ બેનો આપણે સરવાળો કરી નાખીએ, એટલે કે 192 છે એની અંદર આપણે 39ને બેની નિશાની જો સરવાળાની છે, 192 છે એ પ્લસ છે, 39 એ પ્લસ, તો પ્લસ 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 થઈ જાય, તો બેનો સરવાળો કરી નાખીએ. તો 192ની અંદર 39 નાખીએ તો આપણને શું મળે, તો 192ની અંદર 39 નાખીએ એટલે આપણને મળે 231, બરાબર, 231 મળશે અહીંયા આપણને. હવે આપણે શું કરવાનું, તો કે હવે આપણી પાસે જે -312 છે એને આપણે કરવાના +231. તો હવે અહીંયા શું થશે, ઓછે વત્તે ઓછા થાય, ઓછા એટલે આપણે 312માંથી 231 કાઢી નાખીએ તો શું વધે, તો કે 81 વધે. અને મોટા પદની નિશાની, મોટું પદ છે 312 એટલે માઇનસનું ચિહ્ન આવશે. તો આમ આપણો એ બી સી આ દાખલા છે એ આપણા અહીંયા પૂર્ણ થાય છે. પ્રશ્ન 4ના જો પાછળ વધારે દાખલા હોય તો તમારે એ જાતે કરી લેવાના છે. તો અહીંયા આપણો 6.2 છે એનો પ્રશ્ન નંબર 3 અને 4 છે એ પૂર્ણ થાય છે મિત્રો. આથી 6.3 એમાં ક્વેશ્ચન નંબર 1 છે એ સમજીશું. તો એમાં સૂચના છે શોધો, તો શોધો એટલે આપણે તમે જોઈ શકો છો નીચે રકમ છે એમાં 35 - 20. તો અહીંયા આપણે એક જ નિશાની છે બાદબાકીની, તો બાદબાકી જ સીધી કરી નાખશો આપણે. 35 માંથી 20 તમે બાદ કરો તો કેટલા વધે, તો કે 15 વધે, તો આપણો જવાબ છે 15. ત્યારબાદ નેક્સ્ટ એના પછી એમાં છે બી, તો બી છે એની અંદર છે 72 - 90. તો 72 - 90 છે તો આપણે શું કરવાનું, તો કે 72માંથી 90 નહીં છે, નિશાની બાદબાકીની છે, તો 90માંથી આપણે 72 કાઢીએ તો કેટલા વધશે, 18 વધશે. અને નિશાની છે એ મોટી સંખ્યા છે એની આવશે આગળ, તો મોટી સંખ્યા કઈ છે, 90 છે, તો 90ની નિશાની આગળ શું છે, માઇનસ. તો આમ આપણો જવાબ છે એ -18 થશે. ત્યારબાદ સી, કૌંસમાં -15 પછી માઇનસ, કૌંસમાં -18. તો મિત્રો અહીંયા આપણી પાસે ત્રણ નિશાની છે, તો ત્રણ નિશાની હોય તો સૌ પ્રથમ આપણે શું કરવાનું, તો કે સૌ પ્રથમ આપણે બે નિશાનીની ક્રિયા કરશું. એટલે કે અહીંયા જો મેં રાઉન્ડ કર્યું છે બે નિશાની, તો એક ઓછાની છે અને 18 છે એની માઇનસની છે, તો અહીંયા માઇનસ માઇનસ શું થઈ જાય, પ્લસ. તો આપણે શું લખીએ અહીંયા 15, તો માઇનસ માઇનસ પ્લસ એટલે +18. તો આમ 18 છે એ પ્લસમાં મળી જશે આપણે, બરાબર. હવે ત્યારબાદ આપણે -++ કરવાના, એટલે 18માંથી 15 જાય તો કેટલા વધે, 3, અને મોટું પદ છે એ 18 છે પ્લસવાળું, એટલે આપણો જવાબ શું થશે અહીંયા +3 થશે. ત્યારબાદ નેક્સ્ટ એના પછી ડી, તો ડીની અંદર છે -20 - 13. તો અહીંયા બે નિશાની છે એટલે ઓછે ઓછે શું થઈ જાય, વધતા વધતા, એટલે આપણે કરવાનો થાય સરવાળો. તો 20ની અંદર તમે 13 નાખો તો કેટલા થાય, 33 થાય. તો અહીંયા આપણે લખેલા છે 33. હવે બંને સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ છે, 20 છે, કે 20ની આગળ માઇનસ છે એટલે આપણે 33ની આગળ માઇનસની નિશાની કરવી પડે. ત્યારબાદ નેક્સ્ટ એના પછી છે ઈ, 23 - -12. તો મિત્રો અહીંયા સૌપ્રથમ બે નિશાની છે માઇનસ માઇનસ, તો માઇનસ માઇનસ આપણે શું કરીશું, અહીંયા નીચે પ્લસ કરીશું અહીંયા. તો 23 + 12, માઇનસ માઇનસ પ્લસ એટલે કૌંસ નીકળી ગયો, એટલે અહીંયા પ્લસની નિશાની એટલે 12 જે માઇનસમાં તમને દેખાય છે એ કેમાં ફેરવાઈ જશે, પ્લસમાં ફેરવાઈ જશે. તો આમ 23 + 12 તમને મળે. હવે પ્લસ એટલે સરવાળો કરવાનો, તો 23માં તમે 12 નાખો તો કેટલા મળે તમને, 35 મળે.
અહીંયા જે છે એ 35 છે, એટલે એમાં તમને કંઈ વાંધો ના આવે, છે અક્ષરમાં પ્રોબ્લેમ છે. ત્યારબાદ નેક્સ્ટ એના પછી છે એફ, તો એફની અંદર છે -32 માઇનસ કાઉન્સમાં -40, ત્રણ નિશાની છે. તો સૌ પ્રથમ આપણે કાઉન્સ નંબર 2 છે એ ખોલીશું, એટલે અહીંયા શું થશે, -32 ના 32 પછી ઓછે ઓછે વધતા, તો 40 છે એમાં ફેરવાઈ જશે, પ્લસમાં ફેરવાઈ જશે, એટલે -32 + 40. અને છેલ્લે ઓછે વધતે ઓછા કરીએ એટલે 32 - 40, તો 32માંથી તમે 40 કાઢો તો કેટલા વધશે, 8, અને 8 શેમાં આવશે, પ્લસમાં, કારણ કે મોટી સંખ્યા 40 છે એ પણ પ્લસમાં છે. તો અહીંયા 6.3 છે એનો પ્રશ્ન છે એ એક આપણો અહીંયા પૂર્ણ થઈ છે. ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે એ છે પ્રશ્ન નંબર 2. હવે પ્રશ્ન નંબર 2માં આપણે સૂચના છે કે લેસ ધેન અને ગ્રેટર ધેન અથવા તો ઇઝ ઇક્વલ ટુ, એટલે કે બરાબરનું ચિહ્ન વડે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા ચિહ્નો આપેલા છે, જે મોટી સંખ્યા આવે એના તરફ આપણે ચિહ્ન દર્શાવવાનું છે, જવાબ સરખો આવે તો ત્યાં આપણે બરાબરનું ચિહ્ન દર્શાવવાનું છે, બરાબર. તો એમાં સૌ પ્રથમ એમાં આપણો છે ક્રમ નંબર એ, તો રકમ આપણી છે -13 - -6. તો અહીંયા આપણે સૌ પ્રથમ શું કરવાનું છે, એનો આપણે દાખલો કરવાનો છે. હવે જો અહીંયા બે અલગ અલગ રકમ આપી છે, અહીંયા પણ અલગ રકમ આપી છે, -3 - -6, અહીંયા છે એ પ્લસ છે અને અહીંયા છે કેવા છે માઇનસ, રકમ બે સરખી જ છે, બરાબર. તો આપણે સૌ પ્રથમ દાખલાની ગણતરી કરીએ, તો અહીંયા આપણે શું મળશે, -3. તો સૌ પ્રથમ આપણે કાઉન્સ ખોલીએ, +, -, એટલે 6 માઇનસમાં થઈ જાય. હવે 6 માઇનસમાં એવા ઈ માઇનસ અહીંયા તમને કરીને બતાવું છું, 3 + -6. તો સૌ પ્રથમ આપણે આ કાઉન્સ ખોલીએ, વધતે ઓછે ઓછા, એટલે -3 - 6. હવે અહીંયા ઓછે ઓછે વધતા, વધતા એટલે બેયનો સરવાળો, 6ની અંદર તમે 3 નાખો એટલે કેટલા મળશે, 9 મળશે, મોટું પદ છે એ 6, એટલે -9. તો આમ -9 જવાબ આવશે. હવે એવી જ રીતના છે એ છે આપણે કરવાનું છે બીજી રકમનું. તો બીજી રકમ છે એ આપણી પાસે શું છે, -3. તો એમાં પણ કાઉન્સ ખોલીએ આપણે, બીજા નંબરનો કાઉન્સ ખોલવાનો, પહેલો નંબરનો કાઉન્સ ક્યારેય ખોલવાનો નહીં. તો ઓછે ઓછે અહીંયા સુધી વધતા, એટલે -3 - 6. હવે અહીંયા ઓછે વધતે ઓછા, એટલે 6માંથી 3 જાય તો કેટલા વધે, બાદબાકી થાય અહીંયા, 6માંથી 3 જાય તો કેટલા વધશે, તો કે 3 વધે, મોટું પદ પ્લસ એટલે 3. તો અહીંયા જવાબ જોઉં મિત્રો શું આવે છે, એકનો જવાબ છે એ 9 આવે ને બીજાનો 3 આવે, તો મોટી સંખ્યા કઈ થશે આપણે, તો કે મોટી સંખ્યા આપણી છે એ 3 થશે, કારણ કે 3 છે એ કેવા છે, તો કે 3 છે ને એ ઘનમાં છે અહીંયા, અને આ જે 9 આપણને મળ્યા ને કેવા મળ્યા, જો ઋણમાં છે, ઋણ સંખ્યા છે એ નાની થાય ને ઘન સંખ્યા કેવી થાય, મોટી થાય. આમ લેસ ધેનનું ચિહ્ન આવશે આપણે. ત્યારબાદ નેક્સ્ટ એના પછી કાઉન્સમાં -21 - -10, તો એનો દાખલો આપણે કરીએ તો શું મળે આપણને, અહીંયા કાઉન્સ ખોલીએ એટલે ઓછે ઓછે વધતા, તો આમ આપણને અહીંયા શું મળે, -21 - 10. હવે અહીંયા ઓછે વધે ઓછા, ઓછા એટલે 21માંથી 10 કાઢીએ તો કેટલા થાય, 11 થાય, મોટું પદ 21 -વાળું છે એટલે -11 જવાબ થાય. હવે એવી રીતના આપણે આની ગણતરી કરીએ, -31 - -11, તો એમાં બીજા નંબરનો કાઉન્સ પહેલાં આપણે ખોલી નાખીએ, વધતે ઓછે ઓછા, ઓછા એટલે બાદબાકી, તો પછી આપણે 31 ઓછા અને 11 છે એ ઓછામાં મળશે આપણને, તો ઓછે ઓછે ત્યાં સુધી એ પ્લસ થઈ જશે, એટલે 31 અને 11 નો સરવાળો કરવો પડે, તો કેટલા થાય, તો કે 42 થાય, મોટું પદ 31 એટલે -નું ચિહ્ન આવે. હવે બંને સંખ્યાને આપણે સરખામણી કરીએ, એક જગ્યાએ છે -11 છે અને બીજી જગ્યાએ છે -42, તો -2 ઋણ પૂર્ણાંકો છે, તો કઈ સંખ્યા મોટી થાય, તો કે 11 છે એ મોટા થાય, તો ત્યાં ગ્રેટર ધેનનું ચિહ્ન આવશે. ત્યારબાદ નેક્સ્ટ એના પછી સી, 45 - -11 અને 57 + -4, તો અહીંયા બે જ નિશાની છે, તો ઓછે ઓછે શું થશે, અહીંયા ઓછે ઓછે વધતા, 45 - 11 નાખો તો કેટલા મળે, તો કે 56 મળે, બરાબર. અને મોટું પદ 45 છે પ્લસવાળું, એટલે આપણો જવાબ આવશે 56. ત્યારબાદ 57 વત્તા
કૌંસમાં માઇનસ ચાર તો અહીંયા થશે વધે ઓછે ઓછા ઓછા એટલે સત્તાવનમાંથી ચાર માઇનસ કરીએ તો કેટલા વધે ત્રેપન મોટું પદ છે એ પ્લસવાળું છે હવે આપણે સરખામણી કરીએ અહીંયા છપ્પન છે અને અહીંયા ત્રેપન તો કઈ સંખ્યા મોટી થશે તો કે છપ્પન છે એ મોટા થશે તો અહીંયા આપણે આવશે ગ્રેટર ધેન ત્યારબાદ એના પછી નેક્સ્ટ ડી માઇનસ પચીસ ઓછા માઇનસ બેતાલીસ અને બીજી સંખ્યા છે માઇનસ બેતાલીસ ઓછા માઇનસ પચીસ તો સૌપ્રથમ આપણે ત્રણ નિશાની છે એટલે બીજા નંબરનો કાઉન્સ ખોલીએ તો ત્યાં થશે ઓછે ઓછે વધતા તો અહીંયા ઓછે ઓછે વધતા થાય તો આપણે નીચે માઇનસ પચીસ વધતા બેતાલીસ મૂકીએ હવે નેક્સ્ટના પછી આવે ઓછે વધતે ઓછા એટલે બેતાલીસમાંથી પચીસ જાય તો કેટલા વધે સત્તર વધે મોટું ચિહ્ન છે એ પ્લસવાળું એટલે માત્ર સત્તર જ આપણે લખવાના ઘણમાં આવશે બરાબર ત્યારબાદ અહીંયા માઇનસ બેતાલીસ ઓછા માઇનસ પચીસ તો બીજા નંબરનો કાઉન્સ ખોલીએ એટલે ઓછે ઓછે શું થાય ત્યાં વધતા થાય એટલે આપણે અહીંયા આવશે માઇનસ બેતાલીસ વધતા પચીસ હવે અહીંયા બે નિશાની થઈ જાય ઓછે વધે ઓછા બે નિશાની થઈ જાય એટલે આપણે શું કરવાનું ઓછે વધે ઓછા એટલે બાદબાકી બેતાલીસમાંથી પચીસ જાય તો કેટલા મળે સત્તર હવે મોટું પદ કયું છે આપણી પાસે બેતાલીસ એટલે એ કયું છે તો કે માઇનસવાળું છે બરાબર મોટું પદ માઇનસવાળું છે એટલે માઇનસ સત્તર એક જગ્યાએ સત્તર જવાબ આવે અને બીજી જગ્યાએ માઇનસ સત્તર જવાબ આવે છે તો મોટું કઈ થશે તો કે ઘનપૂર્ણાંક સત્તર જ થશે તો નિશાની આવશે આપણી ગ્રેટર ધેનની તો મિત્રો આ રીતના છે સંખ્યા નાની મોટી છે એ આપણે સરવાળા બાદબાકી કરી અને દર્શાવી શકાય ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પૂરો તો મિત્રો એમાં ખાલી જગ્યાની અંદર ઋણ આઠ વત્તા ખાલી જગ્યા બરાબર શૂન્ય તો આપણે ઋણ આઠની બાજુમાં શું મૂકીએ તો જવાબ શૂન્ય આવે તો કે આઠ મૂકીએ ને તો આપણો જવાબ છે એ શૂન્ય આવે કારણ કે ઓછે વત્તે ઓછા આઠમાંથી આઠ જાય તો શું મળે શૂન્ય છે એ મળશે આપણને ત્યારબાદ તેર વત્તા ખાલી જગ્યા બરાબર શૂન્ય તો તેર વત્તા છે બરાબર તો સામે જો હું માઇનસમાં તેર મૂકું જો એક વસ્તુ ધ્યાન રાખજો કે મિત્રો અહીંયા સંખ્યા બધી સરખે સરખી જ સામે છે એક જગ્યા સિવાય તો તેર વત્તા કાઉન્સમાં હું માઇનસ તેર મૂકું તો અહીંયા બાદ થશે વત્તે ઓછે ઓછા થશે અહીંયા શું થશે વત્તે ઓછે ઓછા થાય એટલે શૂન્ય જવાબ આપણો આવે એટલે આપણે કાઉન્સમાં આવશે ખાલી જગ્યામાં માઇનસ તેર ત્યારબાદ નેક્સ્ટ એના પછી છે એ છે બાર વત્તા કાઉન્સમાં માઇનસ બાર વત્તા ખાલી જગ્યા બરાબર શૂન્ય તો મિત્રો અહીંયા આપણે જો બાર વત્તા કાઉન્સમાં માઇનસ બાર છે બરાબર હવે શું મૂકીએ તો આપણો જવાબ છે એ શૂન્ય આવે તો કે જો શૂન્ય તો છે જ બરાબર હવે બાર વત્તે ઓછે ઓછા અહીંયા તો બારમાંથી બાર જાય તો એ શૂન્ય આવશે તો બારમાંથી બાર જાય તો શૂન્ય પાછળ વત્તા શૂન્ય એટલે શૂન્યનો સરવાળો શૂન્ય થાય તો શૂન્ય જ જવાબમાં આવશે ત્યારબાદ ડી માઇનસ ચાર વત્તા માઇનસ આઠ એટલે આપણો જવાબ છે ઓલરેડી અહીંયા આપેલો છે આપણને શું આપેલો છે માઇનસ બાર તો હવે માઇનસ ચાર છે તો શું મૂકીએ તો હવે બાર કરવા માટે આપણે ચારની અંદર આઠ નાખીએ તો જ બાર થાય બરાબર હવે અહીંયા ઓછા એટલે ઓછા છે વત્તાની નિશાની છે સાથે એટલે માઇનસ આઠ ત્યાં મૂકીએ ને તો જ આપણો માઇનસ બાર જવાબ આવે તો આ રીતના ઉમેરી અને પણ આપણે દાખલો કરી શકીએ આગળ ત્યારબાદ નેક્સ્ટ એના પછી પાંચ ઓછા પંદર એટલે કે પાંચ છે એ ખાલી જગ્યા છે તો આપણો જવાબ શું છે માઇનસ પંદર બરાબર દસ તો માઇનસ પંદર છે તો આપણો જવાબ દસ લઈ આવો તો માઇનસ પંદરમાંથી જો પાંચ બાદ કરવામાં આવે તો જ જવાબ દસ આવે તો અહીંયા આપણે શું મૂક્યું છે પાંચ મૂક્યા છે ખાલી જગ્યામાં તો આ રીતના ખાલી જગ્યા છે એ થોડુંક વિચારી અને આપણી એ બી સી ડી ઈ આ ખાલી જગ્યા છે એ ક્લિયર કરી શકીએ મિત્રો તો અહીંયા આપણો પ્રશ્ન નંબર બે છે એ પૂર્ણ થાય છે અને અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ થાય છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આભાર